मनुज देवता बने बने यह धरती स्वर्ग समान, यही संकल्प हमारा, यही संकल्प हमारा, यह प्रज्ञा अभियान इसी को कहते युग निर्माण। यही संकल्प हमारा, यही संकल्प हमारा, देश दंब सब मिटे यहाँ पर, ना कोई भ्रष्टाचारी हो, सभी सुखी हो, सबका हित हो, जन जन पर उपकारी हो, मिलजुल कर सब रहे प्रेम से, मिलजुल कर सब रहे प्रेम से, दे सब को सम्मान, यही संकल्प हमारा, यही संकल्प हमारा। मनुज देवता बने बने यह धरती स्वर्ग समान, यही संकल्प हमारा, यही संकल्प हमारा। भेदभाव हो दूर सिख हिंदू मुस्लिम ईसाई का, परम पिता के पुत्र सभी का, नाता भाई भाई का, सब हो एक समान सभी, हाँ सब हो एक समान सभी, जगदीश्वर की संतान, यही संकल्प हमारा, यही संकल्प हमारा। मनुज देवता बने बने यह धरती स्वर्ग समान, यही संकल्प हमारा, यही संकल्प हमारा, यह प्रज्ञा अभियान इसी को कहते युग निर्माण। यही संकल्प हमारा, यही संकल्प हमारा, यही संकल्प हमारा, यही संकल्प हमारा। आवो ए पावन प्रज्ञा पुराण मां परिवार व्यवस्था प्रकरण पर दृष्टि करिए। परिवार व्यवस्था केवी होवी जोईए, परिवार मां शुं सम्मिलित थवाथी परिवार सदग्रहस्थ नो परिवार ગ્રહસ્થાશ્રમ દૈદીપ્યમાન કઈ રીતે બને એની સુંદર વિચારધારા આ પ્રજ્ઞા પુરાણમાં આપેલી છે, તો આપ અચૂક આ ઓડિયોનો લાભ લેશો। ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ। સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ। વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિદયે વાસિષ્ઠ નમો નમઃ, વાસિષ્ઠાય નમો નમઃ। બોલી ગાયત્રી માત કી જય। પ્રજ્ઞા પુરાણમાં આજે જોઈશું પરિવાર વ્યવસ્થા પ્રકરણમાં સુંદર મજાનો સદગુરુદેવ સુંદર મજાના દ્રષ્ટાંતો આપી રહ્યા છે। સહ અસ્તિત્વનું શું મહત્વ છે એનું એક પાવન દ્રષ્ટાંત આપ્યું છે। કોઈ એક જગ્યાએ એક વિશાળ મકાન બની રહ્યું હતું, એ નિર્માણ સ્થળની પાસે જ એક ઈંટોનો મોટો ઢગલો પડ્યો હતો। એ ઢગલાની ઈંટોએ કહ્યું કે ગગનચુંબી મકાનોના નિર્માણનો આધાર અમારા અસ્તિત્વ પર છે, મકાન જ્યારે બનીને તૈયાર થઈ જશે તો એના નિર્માણનું બધું શ્રેય ચોક્કસ અમને જ મળશે। માટીએ ઈંટોની ગર્વ ભરેલી વાતો સાંભળી તો એનાથી રહેવાયું નહીં, તે બોલી ઉઠી કે તું જૂઠું બોલે છે, શું તું જાણતી નથી કે મારા લીધે જ તમે બધા મજબૂત એકબીજા સાથે ચોંટી જઈ અને મકાનને સુદૃઢ બનાવી શકો છો? આના માટેની શ્રેયની અધિકારી તો હું છું। બારી તથા બારણાઓએ પણ આનો વિરોધ કર્યો, એ તો બધાએ જાણે છે કે તું ઈંટોને જોડીને દિવાલ ઊભી કરે છે, પણ જો એ મકાનમાં બારી બારણા ન હોય તો એ મકાનને કોણ પૂછે, એમાં રહેવા કોણ જાય? આ બધાની વાતો સાંભળી શિલ્પી ચૂપચાપ
સાંભળતો હતો તેણે કહ્યું, તમારામાં ભલે ગમે તેટલો સહયોગ હોય પણ જ્યાં સુધી મારા હાથ કામ ન કરે ત્યાં સુધી તમે બધા પોતપોતાની જગ્યાએ જ પડી રહેશો. હવે મકાનનો વારો આવ્યો. તેણે જે કંઈ કહ્યું તે એક સર્વ સામાન્ય સત્ય હતું. તેણે કહ્યું, બધાયનું મહત્વ છે પરંતુ એના કરતાંય વધારે મહત્વપૂર્ણ તો અસહ અસ્તિત્વ છે. તમે બધા જ્યારે ભેગા મળ્યા છો ત્યારે આ બધું શક્ય બન્યું છે. એના વગર વ્યક્તિગત રીતે કોઈનું મહત્વ નથી. તેથી તમારે ખોટું અભિમાન છોડીને સહયોગનું મહત્વ સમજવું જોઈએ. ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો બીજું સંગાથે આવશે ના. તેથી શીઘ્ર લાભની દ્રષ્ટિને એ અંતિમ ક્ષણનો વિચાર કરો. એ આપણા પૂર્વજોની ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો. આ તથ્યને સમજનારા એ ભૂલી જાય છે કે સમગ્ર માનવ સમુદાય એક પરિવાર છે. એમાં બધાનું સરખું મહત્વ અને અસ્તિત્વ છે. એકબીજાના કલ્યાણનું ધ્યાન રાખવામાં જ બધાની ભલાઈ રહેલી છે. આ જ રીતે એકવાર હાથ પગ નાક મો આંખો બધા જ પોતપોતાના મહત્વ માટે ઝઘડવા લાગ્યા. આ જોઈને મનુષ્યને બહુ ગુસ્સો આવ્યો તો એણે ખાવાનું જ બંધ કરી દીધું. હવે બધાનું ધ્યાન એક જ તરફ હતું કે ક્યાંકથી ખાવાનું મળે તો જીવતા રહેવાય. ત્યારે મનુષ્ય બોલ્યો, તમે બધા સમજ્યા ને કે તમારા બધાનું મહત્વ તો હળીમળીને જ રહેવામાં છે. આવી પારિવારિક સુવ્યવસ્થાની સુંદર મજાની અદ્ભુત વાતો આ પ્રજ્ઞાપુરાણમાં આવેલી છે. આપ સૌને વિનંતી કે સાંભળતા રહેજો, સાથે સાથે અન્ય લોકોમાં ફોરવર્ડ પણ કરતા રહેશો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.